બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સર્વે ઋષિકુમારોનું સ્વાગત ધોરણ દસ અંગ્રેજી વિષયમાં આપણે જે ગ્રામરનો ટોપિક કરતા હતા પ્રિપોઝિશન એ જ આગળ આજે ધપાવશું જે થોડા ઉપયોગી છે પ્રિપોઝિશન બાકી છે એ આજે સમજીએ બાકીના તો મેં તમને લખાવી દીધા છે સૌથી પહેલું છે આ સિવાય આ આ વિડીયો છે એ બીજા બધા જ ઋષિકુમારો સમજી શકે કારણ કે કોમન છે પ્રેપોઝિશન તો બધાને આવવાનું જ છે સમજવા માટે અત્યારે ઉપયોગી ધોરણ દસને ને ખાસ એ ઋષિકુમારો ખાસ ધ્યાન દે સૌથી પહેલું પ્રિપોઝિશન અત્યાર માટે આજનું લેક્ચરનું ઇનટુ એટલે કે અંદર અંદર તરફ અને કોઈ વસ્તુમાં ગતિ બતાવવા કોઈ વસ્તુની અર્થ આપણે એવો કરીએ છીએ કોઈ વસ્તુ કે વ્યક્તિની કોઈ એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાની અંદર તરફની ગતિ બતાવવા માટે ઇન્ટુ વપરાય છે એટલે એનું ઉદાહરણ જોઈએ કે લુક ધ લાયન ઇઝ ગોઈંગ ઇન્ટુ ધ કેજ જુઓ પિંજરામાં પાંજરામાં સિંહ જઈ રહ્યો છે પછી કોઈ વસ્તુની સ્થિતિમાં ફેરફાર બતાવવા માટે તો આપણે ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે કે ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ અંગ્રેજીમાં અનુવાદ કરો તો અહીંયા આ કોઈ કરવાનો ભાવ બતાવવા માટે પણ ઇન્ટુનો ઉપયોગ થાય છે બીજું પ્રપોઝિશન છે એ ઇન્ટુનું વિરોધાર્થી છે એટલે કે આઉટ ઓફ એનો અર્થ થાય છે માથી બહાર કોઈ વસ્તુ કે વ્યક્તિની અંદરથી બહારની તરફ ગતિ બતાવે છે જો ઇન્ટુ કરતાં સાવ વિરોધી છે તો નાવ ધ ટાઈગર ઇઝ કમિંગ આઉટ ઓફ ધ કેજ જુઓ હવે વાઘ છે એ પાંજરાની બહાર આવી રહ્યો છે આ ઉપરાંત આઉટ ઓફનો ઉપયોગ બીજે ક્યાં કરશું તો આવી રીતના જે શબ્દો ઉપયોગમાં લે છે ફ્રેઝિસ ઉપયોગમાં લે છે કે આઉટ ઓફ ફેશન આઉટ ઓફ ડેટ આઉટ ઓફ ડે ડેન્જર તો કે ખતરાથી મુક્ત ભયમુક્ત આઉટ ઓફ ડેટ ત્યારબાદ આઉટ ઓફ ફેશન તો આવી બધા શબ્દો છે એની સાથે પ્રેપોઝિશન આઉટ ઓફનો ઉપયોગ કરીએ છીએ ઇન્ટુથી વિરોધી છે એટલા માટે તમને જો વિરોધાર્થી ઇન્ટુનું પૂછાય તો તમે આઉટ ઓફ લખી શકો ત્યારબાદ પ્રેપોઝિશન નંબર થ્રી ઇન ની અંદરની બાજુએ આ પ્રેપોઝિશનનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ તો કે જો અમુક સપાટીથી અંદરની બાજુએ કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એવું બતાવવા માટે ઇનસાઇડનો ઉપયોગ થાય છે ઉદાહરણ જોઈએ અંજલી ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ગેટ શું કહે છે અંજલિ છે એ ક્યાં ઊભી છે તો કે ગેટની દરવાજાની અંદરની બાજુએ તો અમુક સપાટીથી અંદરની બાજુએ કોઈ વસ્તી વસ્તુ અથવા તો વ્યક્તિ આ નો ઉલ્લેખ કરવો હોય એને દર્શાવવો હોય તો આપણે ઇનસાઇડ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ સમજાય છે એ જ રીતે આપણે એનો જ બીજું પ્રેપોઝિશન છે આઉટસાઇડ જે ઇન્સાઈડનું વિરોધાર્થી છે જો ઇન્સાઈડ અંદરની બાજુ થતું હોય તો આઉટસાઇડ કઈ બાજુ થશે બહારની બાજુએ ધ બેગર ઇઝ સિટિંગ આઉટસાઇડ ધ ગેટ ભિખારી છે એ ક્યાં બેઠો છે તો કે દરવાજાની બહારની બાજુએ બેઠો આ રીતે ઇનસાઇડ આઉટ સાઇડ અને ઇનટુ ત્યારબાદ આઉટ ઓફ બંને પ્રેપોઝિશન એકબીજાને વિરોધી છે ત્યારબાદ ટિલ ટી આઈ ડબલ એલ તો સમયની મર્યાદા બતાવે છે એનો અર્થ શું થશે સુધી એવો અર્થ લઈ શકે અને સમયની મર્યાદા બતાવવા માટે ટીલ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે જો ઉદાહરણ જોઈએ ખ્યાલ આવશે કે પાપા મે આઈ સી ટીવી ટિલ ટેન ઓ ક્લોક પપ્પા હું શું દસ વાગ્યા સુધી ટીવી જોઈ શકું તો આવી રીતે સમયની મર્યાદા બતાવી હોય ત્યારે આપણે ટીલનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ બીજો પ્રિપોઝિશન છે તેનો અર્થ સરખો છે અપ ટુ એનો પણ અર્થ શું થાય સુધી પણ એનો જો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એ ખાસ ઉલ્લેખ છે કે સમય સ્થળ અંતરની મર્યાદા બતાવે છે સમયની પણ મર્યાદા બતાવે સ્થળની પણ મર્યાદા બતાવે અને અંતરની પણ મર્યાદા બતાવે ઉદાહરણ જોઈએ વુડ યુ કમ વિથ મી અપ ટુ ધ સ્ટેશન તમે મારી સાથે સ્ટેશન સુધી આવશો તો આવી રીતે અહીંયા અપ ટુની જગ્યાએ આપણે ટીલ પણ વાપરી શકીએ બરાબર અર્થ સરખો છે પણ અહીંયા સમય સ્થળ અને અંતર આ ત્રણેય વસ્તુની મર્યાદા બતાવવા માટે કયા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય અપ ટુ બીજો ઉપયોગ છે અભ્યાસક્રમની ડિગ્રીઓ સાથે કોણ આવે છે અપ ટુ એવરી વન મસ્ટ સ્ટડી અપ ટુ એચ એસ સી એટલે કે બારમા ધોરણ સુધી દરેકે ભણવું જોઈએ તો આ અભ્યાસક્રમની ડિગ્રી સાથે પણ કયા પ્રઝિશનનો ઉપયોગ થાય અપ ટુનો ત્યારબાદ છે એઝ એઝ એટલે અર્થ શું થાય તરીકે અમુક વ્યક્તિ તરીકે એવો અર્થ બતાવવો હોય તો એઝનો ઉપયોગ થાય આઈ એડવાઇઝ યુ એઝ અ ફ્રેન્ડ હું તને એક મિત્ર તરીકે સલાહ આપું છું તો આ કોઈ પણ વ્યક્તિ તરીકેનો ભાવ દર્શાવવો કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને ત્યારે આપણે એ નો ઉપયોગ કરીએ અબાઉટ અબાઉટ એટલે શું થાય ના વિશે અને લગભગ આ બંને અર્થ લઈ શકીએ બેનો ઉપયોગ અલગ અલગ છે જોઈએ જો અમુક વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરવા માટે અબાઉટનો ઉપયોગ થાય તો જો ઉદાહરણ જો ઇન્ફોર્મ અબાઉટ યોર રિઝલ્ટ શું કે છે કેની માહિતી માગે છે તમારા પરિણામ વિશેની માહિતી આપો સમયની અનિશ્ચિતતા બતાવવા માટે પણ અનુમાન કરવા માટે પણ અબાઉટનો ઉપયોગ થાય છે કે ઇટ ઇઝ અબાઉટ ફોર ઓ ક્લોક એટલે શું થાય લગભગ ચાર વાગ્યા છે એટલે અનિશ્ચિતતા અને લગભગપણું બતાવવા માટે પણ અબાઉટનો ઉપયોગ થાય અને કોઈના વિશે માહિતી આપવી હોય તો પણ અબાઉટનો ઉપયોગ થાય છે જો અહીંયા આપણને શરૂઆતમાં જ કીધું કે અમુક વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરવા માટે શું કહીએ છીએ અબાઉટનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ અગેન્સ્ટ અગેન્સ્ટનો અર્થ શું થશે ની વિરુદ્ધ ની સામે તો એનો ઉપયોગ જોઈએ એનો અર્થ વિસ્તારમાં જોઈએ અમુક વસ્તુ વ્યક્તિ કે નીતિ નિયમના વિરુદ્ધમાં વાત કરવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ અગેન્સ્ટનો ઉપયોગ કરીએ છીએ જો ઉદાહરણ જુઓ અમેરિકા ઇઝ ઇન અ મૂડ ઓફ ફાઇટિંગ અગેન્સ્ટ ટેરરિઝમ અમેરિકા કેવા મૂડમાં છે તો કે આતંકવાદની વિરુદ્ધમાં ફાઇટ કરવા માટે અમેરિકા તૈયાર છે એવા મૂડમાં છે તો અહીંયા કોઈ વસ્તુ વ્યક્તિ કે નીતિ નિયમની વિરુદ્ધમાં વાત કરવી હોય તો અગેન્સ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તેના જો આપણે ક્યારેક મેચની વાત કરતા હોય કે કેની મેચ છે તો અહીંયા પણ આપણે એકબીજાની સામે વિરોધીને વાત કરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયા ઇન્ડિયા અગેન્સ્ટ પાકિસ્તાન ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન તો અહીંયા જેમ અગેન્સ્ટનો ઉપયોગ થાય છે એ જ રીતે એના અર્થ પ્રમાણે વાક્ય જોયું કે અમેરિકા ઇઝ ઇન અ મૂડ ઓફ ફાઇટિંગ અગેન્સ્ટ ટેરરિઝમ આતંકવાદની વિરોધમાં અમેરિકા યુદ્ધ કરવાના મૂડમાં છે ચાલો ત્યારબાદનું પ્રિપોઝિશન છે બી સાઇડ્સ જો આની પહેલાં છે બી સાઈડની વાત કરી હતી એ સિવાયનું બી સાઇડ્સ છેલ્લે એસ લાગે છે આનો અર્થ થાય છે ઉપરાંત વિશેષમાં અને વધારામાં કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપરાંતમાં બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત કરવા બી સાઇડ્સ વપરાય છે જો અહીંયા સમજજો શું કહે છે કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપરાંતમાં એના સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત કરવા માટે કયા પ્રશ્નનો ઉપયોગ થાય બિસાઇડ્સ આઈ નો ફ્રેન્ચ લેંગ્વેજ બિસાઇડ્સ ઇંગ્લિશ હું ફ્રેન્ચ ભાષા જાણું છું કેના સિવાય અંગ્રેજી સિવાય પણ હું અંગ્રેજી સિવાય પણ ફ્રેન્ચ ભાષા જાણું છું તો અહીંયા કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપરાંત બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની વાત કરવી હોય તો બિસાઇડ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે એક્સેપ્ટ એટલે શું થશે સિવાય ને બાદ કરીને એનો અર્થ એ રીતનો થાય છે આ જો ક્લાસમાં વર્ગમાં આપણે ત્રણ એક્સેપ્ટની વાત કરી હતી આ પેલું છે સિવાયવાળું કોઈ વસ્તુ કે વ્યક્તિને અમુક વાતમાંથી બાદ કરીને બાકાત રાખવાના અર્થમાં એક્સેપ્ટનો ઉપયોગ થાય છે જયેશ પાસ્ટ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ એક્સેપ્ટ મેથ્સ ગણિત વિષય સિવાય બીજા બધા વિષયમાં જયેશ પાસ થઈ ગયો છે આવું આપણને કે છે તો અહીંયા ગણિત વિષય સિવાય તો એની માટે કયા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય એક્સેપ્ટ મેથ્સ ગણિત વિષય સિવાય બધા વિષયમાં જયેશ પાસે પાસ થઈ ગયો હતો તો આ રીતે બિસાઇડ્સ અને આ દસ અને અગિયાર નંબરનું જે પ્રેપોઝિશન છે એ મોસ્ટ એમ્પી છે વારંવાર પૂછાય છે અને આવા પ્રેપોઝિશન જ તમને પહેલામાં વધારે પૂછાય કારણ કે જો તમને વિકલ્પ આપ્યા હોય બી સાઈડ હોય બી સાઇડ્સ હોય તો તમને થોડીક મૂંઝવણ થાય કે ભાઈ આમાં છેલ્લે એસવાળું છે કે નથી પણ આપણને તે પ્રેપોઝિશનનો અર્થ ખબર હોય તેનો ઉપયોગ ખબર હોય તો તે જે મૂંઝવણ થાય નહીં એ જ વસ્તુ એક્સેપ્ટમાં પણ લાગુ પડે ખ્યાલ આવે છે તો આ રીતે તમે જેમ વધુ પ્રેપોઝિશનનો માવરો કરશો જેમ વધુ તેના ઉદાહરણ જોશો તમારી રીતે અર્થ પ્રમાણે કારની ગોઠવણ કરી અને વાક્ય બનાવો તો ખૂબ સરસ પ્રેક્ટિસ થાય ત્યારબાદ ડ્યુરિંગ આ શબ્દનો અર્થ શું થાય દરમિયાન અને માં આ રીતે સમયના અમુક લાંબા સમયગાળામાં દરમિયાનની વાત કરવાની હોય તો આપણે ડ્યુરિંગ શબ્દનો ઉપયોગ કરી શકીએ ડ્યુરિંગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકીએ જો ઉદાહરણ જુઓ વેર વુડ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન ઉનાળા વેકેશન દરમિયાન તમે ક્યાં જવાના છો આવી રીતનો આપણને પ્રશ્ન કર્યો છે વેર વુડ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન તો આ ઉનાળા વેકેશન દરમિયાન આ જે દરમિયાન શબ્દ છે એની માટે આપણે કયા પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ડ્યુરિંગ ખ્યાલ આવ્યું તો આ રીતે જે અલગથી પ્રિપોઝિશન મળે છે આપણને થોડાક આપણે વ્યવહારમાં આવે છે પણ આપણને ખ્યાલ નથી એવા પ્રિપોઝિશનની ખાસ પ્રેક્ટિસ કરવી જો લાયક છેલ્લું પ્રિપોઝિશન જોવું તો આ લાયક એટલે આપણને બધાને ખબર છે કે શું થાય ગમવું પણ એ ક્રિયાપદનો અર્થ છે પ્રિપોઝિશનના અર્થમાં લઈએ તો શું થાય જેવા જેવી જેવું જેવો ની જેમ આ બધા અર્થ લાયક માટે થાય અમુક વસ્તુ કે વ્યક્તિની જેમ અથવા ના જેવું બતાવવું હોય તેવો ભાવ દર્શાવવો હોય તો શું થાય રાની કાંટ ડાન્સ વેલ લાયક કરિશ્મા કરિશ્મા જેવો ડાન્સ છે એ રાની કરી શકતી નથી તો આ રીતે લાયકનો ઉપયોગ જેવા જેવી જેવું કોઈના જેવું છે કે નહીં એ દર્શાવવા માટે થાય છે તો અહીંયા આપણે જેટલા પ્રેપોઝિશન જોયા અહીંયા આપણે જેટલા પ્રેપોઝિશન જોયા એ સિવાય આપણે જે વર્ગમાં કરેલા છે એ બધા થઈને લગભગ ચાલીસ જેટલા આડત્રીસથી ચાલીસ જેટલા પ્રેપોઝિશન તૈયાર થયા તો આ બધાની પ્રેક્ટિસ તમારે કરવાની છે તેના અર્થ તેનો ઉપયોગ અને તેનું એક્ઝામ્પલ એ જોઈને તમે તૈયાર કરો તો ચાલીસ એક્ઝામ્પલ તો તમારી પાસે થઈ ગયા સમજે છે એ રીતના જ તમે વધારાના એક્ઝામ્પલ તમારી રીતે તૈયાર કરો એક્સરસાઇઝ પણ હું તમને ફરીથી આપીશ કે જેથી કરીને વધુ પ્રેક્ટિસ કરી શકાય બધા જ પ્રેપોઝિશન છે એક વખત વાંચી જઈએ આપણે જેથી કરી ને પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને એ તકલીફ ન થાય બીજું જેમ બને એમ આની તૈયારી તમારી પાસે નોટબુકમાં લખી લેવા આપણે જેમ નોટબુક બનાવી જ ને એ જ રીતે આ પણ એકસાથે તૈયાર કરી લેવા કે જેથી તમારી પાસે લખાણ પણ વ્યવસ્થિત રહે અને આગળ જતાં આગળના ધોરણમાં પણ આ કામ લાગે કારણ કે પ્રેપોઝિશન દસમાનું તો હોય નહીં દરેકનું ગ્રામર તો સરખું જોવાનું છે એટલે આગળ તમને બારમામાં અને કોલેજમાં પણ ઉપયોગી થાય એવી રીતનું નોટબુક બનાવી જેથી કરીને સચવાય તો પ્રિપોઝિશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ વધુ એક્સરસાઇઝ માટે આગળથી હું તમને વાક્યો આપીશ ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ